નમસ્કાર. ગુજરાત કોંગ્રેસના સંગઠન માટે દિલ્હીમાં સતત બીજા દિવસે મંથન ચાલી રહ્યું છે. વાત જાણે એમ છે કે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના સંગઠનમાં મોટા ફેરબદલ થઈ શકે છે, જેને ગઈકાલે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક બાદ આજે સતત બીજા દિવસે પણ કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠકનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા હાજર રહેશે. એઆઈસીસી મહાસચિવ અને પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક સાથે બેઠક બાદ હવે દિવાળી પહેલા મોટી જાહેરાત થઈ શકે છે. મહત્વનું છે કે ટૂંક સમયમાં જ ટીમ શક્તિસિંહ અને જિલ્લા તાલુકા પ્રમુખોની નિમણૂકો થશે, તો નિષ્ક્રિય નેતાઓનો બહારનો રસ્તો બતાવશે. વિગતો મુજબ સંગઠનમાં યુવા અને સક્રિય કાર્યકર્તાઓને જ પ્રાધાન્ય મળશે. આ તરફ હવે બેઠક બાદ સંભવિત રીતે લોકસભા ચૂંટણી પહેલા એટલે કે હવે દિવાળી પછી તુરંત જ ગુજરાત કોંગ્રેસના માળખામાં મોટો ફેરફાર થઈ શકે છે. ગઈકાલે કોંગ્રેસ નેતાઓની દિલ્હીમાં બેઠક ગુજરાત સંગઠનના માળખા અંગે પ્રભારી સાથે ચર્ચા કરવામાં આવી હતી, જે બાદ આજે પણ વધુ એક બેઠકનું આયોજન કરાયું છે. આ તરફ હવે જિલ્લા અને તાલુકા પ્રમુખો સાથે બેઠક યોજાયા બાદ નવા માળખા અંગે ચર્ચા થશે, જેને લઈ હવે દિવાળી બાદ ગુજરાત કોંગ્રેસમાં નવા સંગઠનની જાહેરાતના એંધાણ જોવા મળી રહ્યા છે. તો કે એક ચર્ચા એ પણ છે કે સંગઠનમાં નિષ્ક્રિય નેતાઓને દૂર કરવામાં આવશે. ધન્યવાદ.